જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી મળીએ છીએ આપણે ચોથો પાઠ જે શીખીએ છીએ તે કન્ટિન્યુ આજે એમાં આપણે ચોથો ટુચકો જોશી ચોથા ટુચકામાં આપણે હાસ્ય શું છે એ જાણવા માટે આપણે આ વાક્ય રચના શીખશી પણ એ વાક્ય રચના શીખવા માટે કે એનું ભાષાંતર શીખવા માટે કે પહેલા શબ્દ તો આપણે પાકા કરવા જ પડશે ચાલો શબ્દના અર્થ જોતા જાઓ આપણે પાકા કરતા જાઓ મારી સાથે ચાલો વિત્તકોષ એટલે બેંક લુંઠનમ એટલે લૂંટ કરોતિ કરે છે આગત્ય એટલે આવીને કિયત એટલે કેટલું વ્યર્થ શ્રમ વ્યર્થ એટલે નકામું શ્રમ એટલે મહેનત નકામી મહેનત સ્વ એટલે આવતીકાલે ચાલો એ પછી ગણના જ્ઞાન ગણના એટલે ગણતરી જ્ઞાન એટલે ની જાણકારી ગણતરીનું જ્ઞાન અથવા તો ગણતરીની જાણકારી આગમિષ્યતિ એટલે આવી જશે ચાલો આપણે શબ્દ ફરીથી એકવાર પાછા જોઈ લઈએ વિત્તકોષ એટલે બેંક લુંઠન એટલે લૂંટ કરોતિ કરે છે આગત્ય એટલે આવીને કિયત એટલે કેટલું વ્યર્થ શ્રમ એટલે નકામી મહેનત સ્વ એટલે આવતીકાલે ગણના જ્ઞાન એટલે ગણતરીની જાણકારી આગમિષ્યતિ એટલે આવી જશે ચાલો આટલા શબ્દ આપણે પાકા કર્યા હવે આ શબ્દ આપણે અહીંયા વાક્યમાં ઉપયોગ કરી અને વાક્યનું ભાષાંતર કરવાનો ચાલુ કરીએ ચાલો એકદા ચોર ગયમ વિત્તકોષે લુંઠનમ કરોતિ એકદા એટલે એકવાર ચોર દ્વયમ દ્વયમ એટલે બે બે ચોર વિત્તકોષે એટલે બેંકમાં લુંઠનમ કરોતિ એટલે લૂંટ કરે છે અથવા તો ચોરી કરે છે બહુની રૂપકાણી પ્રાપ્નોતિ બહુની એટલે ઘણા બધા રૂપકાણી એટલે રૂપિયા પ્રાપ્નોતિ એટલે મેળવે છે ઘણા બધા રૂપિયા મેળવે છે ગૃહમ આગત્ય ગૃહમ એટલે ઘરે આગત્ય એટલે આવીને ઘેરે આવીને વાર્તાલાપમ કરોતિ વાર્તાલાપ એટલે વાતચીત કરોતિ એટલે કરે છે બહુની રૂપકાણી પ્રાપ્નોતિ ઘણા બધા રૂપિયા મેળવે છે ગૃહમ આગત્ય ઘરે આવીને વાર્તાલાપમ કરોતિ વાતચીત કરે છે હવે પ્રથમ ચોર એટલે પહેલો ચોર પહેલો ચોર શું કરે છે કિયત ધનમ પ્રાપ્તમ કિયત એટલે કેટલું ધન એટલે ધન અથવા તો રૂપિયા પ્રાપ્તમ એટલે મેળવ
તસ્ય જ્ઞાનાર્થમ, જ્ઞાનાર્થ એટલે જાણકારી, તસ્ય એટલે તેની. જાણકારી માટે ધન ગણના કરોમિ. ધન ગણના એટલે ધનની ગણતરી. કરોમિ એટલે કરું છું. પેલો ચોર કેટલું ધન મેળવ્યું તેની જાણકારી માટે ધનની ગણતરી કરું છું. હવે બીજો ચોર શું કહે છે? વ્યર્થ શ્રમ મા કરો તું. વ્યર્થ શ્રમ એટલે ખોટી મહેનત ના કરો. સ્વવર્તમાન પત્રે એટલે આવતીકાલે. વાર્તા આગમિષ્યતિ વાર્તા વિચશે. તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ ત્યારે ગણતરીની જાણકારી થઈ જશે. ચાલો દ્વિતીય ચોર એટલે બીજો ચોર. વ્યર્થ શ્રમ એટલે ખોટી મહેનત. મા કરો તું એટલે ન કરો. સ્વ એટલે આવતીકાલે. વર્તમાન પત્ર એટલે વર્તમાન પત્ર. વર્તમાન પત્રમાં વાર્તામાં એટલે વાર્તા આગમિષ્યતિ આવી જશે. એવો એટલે જ. તત ગણના જ્ઞાન ભવિષ્યતિ. તત એટલે ત્યારે. ગણના જ્ઞાન એટલે ગણતરીની જાણકારી. ગણતરીની જાણકારી ભવિષ્યતિ એટલે થઈ જશે. ચલો આપણે ફરી એકવાર આખા ટૂચકાનો ભાષાંતર જોઈ લઈએ. એકદા ચોરો દ્વયમ વિત્તકોષે લુંઠનમ કરોતિ. એકવાર બે ચોર બેંકમાં લૂંટ કરે છે. બહુની રૂપકાણી પ્રાપ્નોતિ ઘણા બધા રૂપિયા મેળવે છે. ગૃહમ આગત્ય ઘરે આવીને વાર્તાલાપમ કરોતિ વાતચીત કરે છે. પ્રથમ ચોર પહેલો ચોર કિયત ધનમ પ્રાપ્તમ કેટલું ધન મેળવ્યું. તસ્ય જ્ઞાનાર્થ તેની જાણકારી માટે ધન ગણના કરોમિ ધનની ગણતરી કરું છું. દ્વિતીય ચોર એટલે બીજો ચોર વ્યર્થ શ્રમ મા કરો તું ખોટી મહેનત ન કરો. સ્વ વર્તમાન પત્રે. સ્વ એટલે આવતીકાલે. વર્તમાન પત્રમાં વાર્તામાં એટલે વાત. આગમિષ્યતિ એટલે આવી જશે. તત એટલે ત્યારે. ગણના જ્ઞાન એટલે ગણતરીની જાણકારી. ભવિષ્યતિ એટલે થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આ ટૂચકામાં આપણને ક્યાં શું આવેલું છે કે બે ચોર ચોરી કરવા તો જાય છે બેંકમાં. ચોરી કરે છે ઘણી બધી. પહેલો ચોર પછી ગણતરી કરે છે કેટલા રૂપિયા મળ્યા ગણતરી કરી લો. તો બીજો ચોર શું કહે છે કે ખોટી મહેનત ઘરમાં ગણતરીની. આપણે કેટલા રૂપિયા ચોરી કરી આવતીકાલે વર્તમાન પત્રમાં આવી જ જશે. કે હવે એક તો ચોરી કરી પછી ગણતરીની ખોટી મહેનત નથી કરી એમ કહે છે. આમાં અસુ આવે ને આપણને. ચાલો સરસ. હવે આ ટૂચકો તમે તમારી ટેક્સ્ટ બુકમાં વાંચજો. સરસ મજા આવશે. અને વાત